નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલમાં। આજે આપણે ધોરણ 5 ના ગુજરાતી વિષયના ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 10 ડુંગરનો ભેરુ જેના ભાગ નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોશું। આપણે આ ચેનલમાં ધોરણ 5 ના ગાલા સ્વાધ્યાય પોથીના બધા જ પાઠના સોલ્યુશનના વિડિયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ચાલો આપણે શરૂ કરીએ ધોરણ 5 ના ગુજરાતી વિષયના ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 10 નું સોલ્યુશન। જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 ના ગુજરાતી વિષયના ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 10 નો ભાગ નંબર 2 નો વિડિયો તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો। જોઈએ આપણે તેનું સોલ્યુશન। પ્રશ્ન નંબર 11, વાક્યનો અર્થ એનો એ જ રહે એ રીતે વધુમાં વધુ શબ્દોને તેના નજીકના અર્થના બીજા શબ્દો વડે બદલી અને નવું વાક્ય લખો। જેટલા શબ્દો બદલ્યા હોય તે સંખ્યા કૌંસમાં લખો। નંબર 1, રવિ ઘરને ઓટલે બેસીને ચાંદનીમાં ભીંજાતા ડુંગરને જોઈ મલકાઈ રહ્યો। નવું વાક્ય તો કે રવિ ગૃહને ઓટે બેસીને ચંદ્રના પ્રકાશમાં પલળતા પર્વતને દેખી હસી પડ્યો, તો કે 8 શબ્દો બદલ્યા। નંબર 2, ત્યાં જ જોરદાર પવન ફૂંકાયો અને મંડપ ઉડી પડ્યો। નવું વાક્ય તો કે એટલી વારમાં જબરજસ્ત વાયરો વાયો અને માંડવો હવામાં ફગોળાયો। 8 શબ્દો। નંબર 3, કંઈ જ અજુગતું થયું નહીં પણ ડુંગર ઉપરથી વાંસળીના સુમધુર સૂરો રેલાયા। નવું વાક્ય તો કે કશું જ અયોગ્ય બન્યું નહીં પરંતુ પર્વત ઉપરથી વાંસળીના ઘણા મીઠા સ્વર વહ્યા, તો 9 શબ્દો। नंबर 4, बधा खेती करनाराओने ચોમાસામાં દેખાતા સફેદ વાદળો નિરાશા આપે છે। નવું વાક્ય તો કે સર્વ ખેડૂતોને વર્ષા ઋતુમાં નજરે પડતા શ્વેત વારીવાહના ઉમેદી દે છે, તો 9 શબ્દો। નંબર 5, સૌને પ્રભાતે થતું પંખીઓનું કુંજન સાંભળવું ગમે છે। નવું વાક્ય સૌને સવારે રચાતું પંખીઓનું મધુર ગાન સુણવું ગોઠે જ, તો 7 શબ્દો। પ્રશ્ન નંબર 12, જુદી જુદી રીતે જોડકા જોડી આ કથા વાર્તા માટે નવા નવા શબ્દો બનાવો। તો જોઈએ શીર્ષક બનશે મહેન્દ્રનો મિત્રાનુરાગ, શિખાણીનો સહચાર, વૈભારકા વલી અલ્લાહ, અશ્મકા મસા હિબત, મલયની ભાઈ યાળી, કંદરનો વ્યસ્ત્યા, અસ્તાચલનો બેલાપ। प्रश्न नंबर 13, कौंसमांथी समान प्रासवाळो शब्द शोधी पंक्ति पूर्ण करो। अ। नंबर 1, ए लांबो डगलो मूछो वाकड़ी सीरे पाकड़ी राती, बोल बोल तो तोली तोली छेल छबीलो गुजराती। नंबर 2, केम छो वाहला झाड़भाई, केम छो वाहला पान, केम छो उड़ता पतंगिया, ओ मकोड़ानी जान। नंबर 3, दोस्त माटे लाव्यो छू एवो आजे टूचको, पेट पकड़ी हसी पड़शे नथी जराय छूटको। नंबर 4, काग डोळे राह जोईस तू आवी जाजे वहेलो, मारे जे कोई दोस्त छे ने एमा तू छे पहलो। ब। नंबर 1, राजानो आदेश छे मंदिर डुंगर पर बंधाशे, पशुओ लईने डुंगर देव पर कोईथी नहीं जवाशे। नंबर 2, दोस्त तू तो गाम आखाने डूंगर देव कहवाशे, दुनियाभर में पछी तो भेरू तारू नाम गवाशे। नंबर 3, मंदिर खुल्लू थवानी वाते आव्यू सौ मां झोम, रूठिया देवो मनाववा सहु करशे हवन होम। नंबर 4, तार माटे कई पण कारण दोस्त तू खूब गमे, जो तारावा भोळा आगळ आ पर्वत पण नमे। ત્યાર પછી ક ની અંદર અહીં તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો। પ્રશ્ન નંબર 14, સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખો। જોઈએ નંબર 1 ની અંદર પાઘડી, નંબર 2 માં વાસળી, નંબર 3 આદેશ, નંબર 4 ઉદ્ઘાટન, નંબર 5 માં ફિક્કો, નંબર 6 શરણાઈ, નંબર 7 ની અંદર ઉપાય, નંબર 8 માં પ્રાણ પ્રતિષ્ઠા, નંબર 9 માં અજુગતું, નંબર 10 માં મૂર્તિ। પ્રશ્ન નંબર 15, मौखिक वाच्य डूंगरनो भेरू। नंबर 1, तमे आवी भवाई थती क्यांय जोई छे ते शेना विषे हती, याद होय एटलुं कहो। तो तेनो जवाब अहीं तमने आपेलो छे जे तमे अहीं जोई शको छो। ત્યાર પછી છે નંબર 2 કે આ વાર્તામાં તમને સૌથી વધુ શું ગમ્યું. નંબર 3 કઈ વાતની સૌથી વધુ નવાઈ લાગી. नंबर 4 आ कथा सांभळीने तमने तमारा क्या दोस्तनी याद आवती हती, ए दोस्त साथे तमे शुं करता. नंबर 5 तमने कोई आम करो तेम न करो एवी सूचना आप्या करे तो केवुं लागे. नंबर 6 तमे तमारा दोस्तों साथे कई कई रमत रमो छो. नंबर 7 तमने कोई प्राणी झाड़ साथे दोस्ती करवानु मन थाय तो कोनी साथे दोस्ती करशो, तेनी साथे शी बात करशो. नंबर 8 मोटेरा तमारी कोई बात ध्यानथी न सांभळे तो तमने केवुं लागे ते सांभळे ते माटे शुं करो. नंबर 9 तमे घर माटे खेतर मां के दुकान मां कोई काम करो छो क्या कर्या. नंबर 10 तमने कंई करवानी ना पाडी होय छतां पण तमे ते काम करो छो खरा, क्यारे अने क्या क्या काम. नंबर 11 तमे कोनी साथे हो त्यारे खूब राजी थाओ छो, कोण तमारी साथे होय त्यारे ए खूब राजी होय. नंबर 12 तमने गमी गया होय तेवा नवा शब्दोनी नीचे લીટી દોરો. ત્યાર પછી પ્રવૃત્તિઓ છે. પ્રશ્ન નંબર 1 ચાલો ગાઈએ ગીતિકા ચકલી તે ચાંચ મહી લાવી તણખલું. તેનો અહીં જવાબ તમને એટલે કાવ્ય આપેલું છે જે તમે અહીં કાવ્ય જોઈ શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે કે નીચેનું ચિત્ર ધ્યાનપૂર્વક જુઓ અને તેના પરથી વાર્તા બનાવી તમારી નોટબુકમાં લખો. અહીં જે ચિત્ર છે તે ચિત્ર પરથી તમારે જે અહીં વાર્તા તમારે લખવાની છે તમારી નોટબુકની અંદર. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે કે નીચે આપેલું ચિત્ર જુઓ અને તેનું 7-8 વાક્યોમાં તમારી નોટબુકમાં વર્ણન કરો. તો અહીં જે ચિત્ર છે ચિત્ર પરથી આપણે 7-8 લીટીનું વર્ણન કરવાનું છે જે અહીં તમને આપેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જોઈએ તો કે નીચે આપેલા ઉખાણાનો ઉત્તર કોષ્ટકમાંથી શોધો અને તેની ફરતે ગોળ કરો. તો જોઈએ નંબર 1 જાણે મોટો કારીગર ગુથી ગુથી બનાવે ઘર એવું પક્ષી कयूं वळी डाळे लटके जेनु घर सुग्री. नंबर 2 पाणी में हूँ तरू छू बहार काढो तो मरू छू माछली. नंबर 3 बे आँखों ने राखू अलगी सुगंध पारखू हूँ सगड़ी नाक. नंबर 4 पूछड़ी होय तो डाहियो थाव नहीतर हूँ रघवाड़ो थाव पांख नहीं पण आभे उडू कहेशो तमे हूँ कोण छू पतंग. नंबर 5 कट 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 कणसलू नाना मोटा पग मोटो चाले बार गाव त्यारे नानो मांडे डग घड़ियाल. नंबर 6 वगर दौड़े बात करे सौना पाड़े फोटा गीत संभाळे संभळावे प्रसंग बतावे वापरे नाना मोटा मोटो ओलो मोबाइल. नंबर 7 सौने ए अंजवाड़ा देती धीमे धीमे बढ़ती प्रकाश आपी राजी थाती जात एनी घसती मीणबत्ती. नंबर 8 कठण कठण पत्थर जेवो गोल पीठ वाळो शरीर आखू सुंदर राखी पाणी में फरनारो काचबो. तो फरी आपणे मळीशुं धोरण 5 ना गुजराती विषयना गाला स्वाध्यायपोथीना आगळना पाठना संपूर्ण सोल्यूशन साथे. आपणे आ चेनलने लाइक अने शेर करवानुं भूलशो नहीं. आ गाला स्वाध्यायपोथीना बधा ज पाठना विडियो WhatsApp में प्राप्त करवा माटे अपना WhatsApp ग्रुप में जरूर थी जोड़ाई जजो, जेनी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्स ने अंदर मळी जशे.